ઈસુને દુખાથી હવાડ દેહે. હર વર્ષ યહૂદી મનખ ફસ નામનો તહેવાર ઉજવતે થ. યો તહેવાર એના બારામાં હતો કે પરમેશ્વર ઘણા વર્ષ પહેલ એના બાપ દાદાને મિશ્ર દેશની ગુલામી મહો કેવી રીતે છોડાવી લાયો. લગભગ 3 સાલ પછી ઈસુએ બદલને હામે પોતાને પ્રસાર અને શિક્ષણ શરૂ કર્યું. ઈસુએ પોતાના સેલ્લને કીધું કે હું તમારી હાથે યરુસલેમ શહેરમાં તહેવાર ઉજવવા માંગુ હે અને તાં એને માર નાખવામાં આવે. એ વાત સુધી એને પોતાના સેલ્લને કીધી. ઈસુના એક સેલ્લાનું નામ યહુદા હતું. પૈસાની ઠેલી રાખવાની જવાબદારી યહુદા કને હતી. પણ વયો પૈસાનો લાલસી થઈ ગયો હતો. વયો હંમેશા ઠેલીમાં પૈસા સાનાસાનો કાઢ લેતો હતો. ઈસુ અને એના સેલા યરુસલેમ શહેરમાં જ્યાં તર યહૂદી મનખ યાજક કને જો અને પૈસાને હાટે ઈસુને એના હાથે હવાડ દેવાનો વાયદો કર્યો. વયો જાણતો હતો કે યહૂદી મનખના અગવા ઈસુને મસીહ તરીકે નહીં માનતા. વૈયા એને મારવાનું કાવતરું કરી રહ્યા હતા. મોટા યાજકને કહેવાને પ્રમાણે યહૂદી અગવાએ ઈસુને હવાડવાને બદલે યહૂદાને તરી સાંધીને સિક્કા આપ્યા. ઈયુ ભવિષ્ય વક્તાવે જેવી રીતે પહેલ થકી ભવિષ્યવાણી કરી હતી એવી જ રીતે થયું. યહૂદા ઈસુને હવાડવા હારું તૈયાર થઈ ગયો, પૈસા લીધા અને જતો રહ્યો. આવું વયો ઈસુને હવાડવા હારું મોખો જોવા માંડ્યો. યરુસલેમ શહેરમાં ઈસુએ પોતાના સેલા હાથે ફસહ તહેવારની ઉજવણી કરી. તર ઈસુએ રોટી હાથમાં લીધી અને ભાગ્યને કીધું, લો આખો આ મારું શરીર હે જે તમારી હેરું હાલવામાં આવે હે, મારી યાદગીરી હારું કરે કરો. એવી રીતે ઈસુએ એને કીધું કે એનું શરીર એના હારું ભોગ કરવામાં આવે. એને બાદ ઈસુએ દરાકના રસનો વાટકો લીધો અને કીધું, એનામાં હું પીયો, આ નવા કરારનું મારું લોહી હે જે પાપની માફી હારું વેવડાવવામાં આવ્યું હે, આ મારી યાદગીરી હારું કરે કરો. તર પછી ઈસુએ સેલાને કીધું, તમારી મનો એક જણો મને હવાડ દે હે. સેલા વિચારમાં પડી ગયા અને એકબીજાને પૂછવા માંડ્યા કે વયો કોણ હે જે એવું કામ કરે હે. ઈસુએ કીધું, હું જ એના માણસને રોટીનો આ બટકો આલું હે, વયો મારો વિશ્વાસઘાત કર હે. પછી ઈસુએ રોટીનો બટકો તોડીને યહુદાને આપ્યું. રોટીનો બટકો લેદા બાદ શેતાન યહુદામાં ભરાઈ ગયો. યહુદો તો જાતો રહ્યો કે વયો ઈસુને હવાડવા હારું યહુદી મનખના અગુવાને મદદ કરી શકે. વયો રાતનો ટાઈમ હતો. ખાવાનું ખાધા બાદ ઈસુએ અને બાકીના 11 સેલા જૈતુન નામના ડુંગર પર જ્યાં ઈસુએ એને કીધું, આજે રાતે તમે બધા મને છોડ દેહો. પવિત્ર શાસ્ત્રમાં એવું લખેલું હે કે હું ગોવાળને મારી અને ગેઠવ વખરાઈ જાહે. પત્રસે ઈસુને કીધું, ભલે તને બધા છોડ દેહે પણ હું તને કેરઈ અને છોડું. ત્યારે ઈસુએ પત્રસને કીધું, શેતાન તારી પર હક જમાડવા માંગે હે, પણ પત્રસ મેં તારી હરું પ્રાર્થના કરી હે કે તારો વિશ્વાસ કમ ન થાય. તે હુદું આજે કુકડા બોલવાથી પહેલ તો 3 વાર મારો નકાર કરી કે તું મને નહીં ઓળખતો. પત્રસે ઈસુને કીધું, અગર મને મરવું હુદું પડે તે હુદું હું કેરઈએ નીકું કે હું ઈસુને નહીં ઓળખતો. બધા સેલોએ મેસ કીધું. પછી ઈસુ પોતાના સેલોને હાથે ગેતસમની નામની એક જગ્યામાં જ્યાં ઈસુએ સેલોને કીધું, પ્રાર્થના કરો કે શેતાન તમારી પરીક્ષા નહીં કરે. પછી ઈસુ પ્રાર્થના કરવા હારું જતો રહ્યો. ઈસુએ એમ કહીને 3 વાર પ્રાર્થના કરી કે મારા બા, અગર થઈ શકે તે આ દુઃખનો વાટકો મને નહીં પાય, પણ મનખના પાપ માફીનો બીજો કોઈ રસ્તો નહીં વહેતે, પછી તારી મરજી પ્રમાણે થવા દે. એના ટાઈમમાં ઈસુ ઘણો દુઃખમાં હતો અને એનો પરિહો લોહીને ટીપું દુઃખ પડી રહ્યો હતો અને હિંમત આળવા હારું પરમેશ્વર એક દૂતને મોકલ્યો. દર વખત ઈસુ પ્રાર્થના પાસે ઉઠીને સેલકને આવતો હતો પણ એ હતી લેતા. જ્યારે ત્રીજી વખત ઈસુ એનકને આવ્યો ત્યારે એને સેલને કીધું, ઉઠો મને હવાડવા વાળો આવી ગયો હે. યહુદો પોતાને હાથે યાજક યહુદી અગુઓને સૈનિકને અને એક મોટા ટોળાને લઈને આવી ગયો. એનકન તલવારી અને લાખડજી લીધેલી હતી. યહુદો ઈસુકને આવ્યો અને નમસ્તે ગુરુજી એમ કહીને ઈસુને ભૂખે દેવા માંડ્યો. આ યહૂદી અગુઓહરું નિશાની હતી કે વયો જેને ભૂખે દેહે વયો ઈસુ વહે અને વૈયા એને હાઈપ લેહે. તર ઈસુએ કીધું, હું તો મને ભૂખે દઈને હવાડવા માંગે હે. સૈનિક હવે જેવો ઈસુને હાથો તેમજ પત્રસે પોતાની તલવાર કાઢીને મોટા યાજકના એક નોકરને વાદી અને એનો કાંદડો કાપી દેડ્યો. ઈસુએ પત્રસને કીધું, તારી તલવાર મેલ દે, હું મારી રખવાળી હરું મારા બાને અરસ કરીને હરકદૂતની આખી ફોજ મંગાડી શકું હે, પણ મારે મારા બાની આજ્ઞા પાળવી જોઈએ. પછી ઈસુએ એના માણસનો કાંદડો હાંદે હેલ્યો. જ્યારે સૈનિકોએ ઈસુને હાઈ લીધો ત્યારે બધા સેલા ઈસુને છોડીને નાહી છૂટ્યા.